નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના લેક્ચર નંબર 9માં આપણું ચેપ્ટર ચાલે છે યામ ભૂમિતિ, જે આપણે અગાઉ લેક્ચર 8માં સ્વાધ્યાય 7.2ના 1-3 દાખલા જોઈ ગયા હતા. આજે આપણે સ્વાધ્યાય 7.2ના 4-6 દાખલા જોવાના છે. આપણે 3-3 દાખલા જોઈ રહ્યા છીએ, જેથી કરીને લેક્ચરો બહુ લાંબા તમને ન લાગે અને ઘરે તમને જે હું પ્રેક્ટિસ કરવા માટે સમય આપવા માંગુ છું એ તમને પૂરતો મળી રહે, બરાબર છે? તો વધારે સમય ન લેતા આપણે દાખલા નંબર 4 સ્ટાર્ટ કરી દઈએ. જો નીચે રકમમાં આપણને શું કીધું છે, તો કે આપણને એવું કીધું છે રકમમાં કે બિંદુ -1, 6 બિંદુઓ -3, 10 અને 6, -8 થી જોડતા રેખાખંડનું ક્યાં ગુણોત્તરમાં વિભાજન કરશે. ચાલો હવે અહીંયા ધ્યાન બધાનું શું કહેવા માંગે છે, તો કે એક બિંદુ પી, આપણે નામ રાખી દઈએ બિંદુ પી, એ બાકીના બે બિંદુથી એક રેખાખંડ બન્યો છે, -3, 10 અને 6, -8 થી એક રેખાખંડ બન્યો એ બી. આ એ અને બી નામનો એક રેખાખંડ બન્યો, જેમાં એના યામ છે -3, 10 અને બીના યામ છે 6, -8. આવા બે યામ આપી દીધા અને એનું કોઈ બિંદુ પી છે એનું વિભાજન કરી રહ્યું છે. ધારો કે અહીંયા ક્યાંક બિંદુ પી છે, એનું વિભાજન કરે છે -1, 6 નામનું બિંદુ. તો પ્રશ્ન એ છે કે કયા ગુણોત્તરમાં, ગુણોત્તર એટલે કે આપણને ગોતવાનો કીધો આ એમ અને એન, એ આપણને ગોતવાનો કીધો. જો દાખલો ઊંધો થઈ ગયો, અગાઉના લેક્ચરમાં આપણે દાખલામાં શું શીખ્યા હતા, તો કે આ વિભાજન બિંદુના યામ શોધો. અહીંયા શું શોધવાના છો કે વિભાજન બિંદુ આપી દીધું, હવે એને કયા ભાગમાં કટકા કર્યા, વિભાજન એટલે ભાગ કર્યા, કટકા કર્યા, તો કયા કયા ભાગમાં કટકા કર્યા, પેલો ભાગ કેવડો છે અને બીજો ભાગ કેવડો છે એ તમારે ગોતવાનો, એટલે કે આપણે ગોતવો પડે એમ અને એન. ચાલો રેડી, તો આપણી પાસે હવે કેટલી વસ્તુ હાજર છે, તો કે આને આપણે કહી શકીએ છીએ પી એક્સ વાય, આને આપણે કહેતા હતા X1 Y1, આને કહેતા હતા X2 Y2, અને એમ અને એન આપણે ગોતવાના છે. તો વિભાજન થઈ રહ્યું છે તો વિભાજન બિંદુનું સૂત્ર લાગુ પડે, કોઈ ક્વેરી જ નથી, બરોબર? પ્રશ્ન થાય જ નહીં કયું સૂત્ર લગાડું. વિભાજન થાય છે તો વિભાજન બિંદુના યામનું સૂત્ર લાગુ પડે. તેથી પી એક્સ વાય બરાબર MX2 + NX1 છેદમાં M + N, MY2 + NY1 છેદમાં M + N, બરાબર? બહુ જ સરળ સૂત્ર. તમે અહીંયા M1 M2 લઈને પણ કરી શકો, તમને જે કેરેક્ટર યાદ આવે એનો ઉપયોગ કરી શકાય છે, બરાબર? તમારે M1 M2 લેવા હોય તો પણ તમે લઈ શકો છો, M અને N લેવા છે તો પણ આપણે લઈ શકીએ છીએ. ચાલો, તો XY આપણી પાસે છે -1 અને 6, એમ આપણે ગોતવો છે. X2 આપણી પાસે છે 6 એમ, X1 આપણી પાસે છે -3 અને એન આપણે ગોતવો છે છેદમાં M + N. પછી MY2 એમ ગોતવો છે ને, Y2 છે આપણી પાસે -8 એમ, NY1 છે આપણી પાસે 10 અને એન આપણે ગોતવો છે છેદમાં M + N, બરાબર? તો હવે તમે જોવો તો પેલું બિંદુ જે હોય, આપણે એમ અને એન ગોતવો છે, તમે ગમે એમાંથી એમ અને એન મેળવી શકો, આમાંથી પણ મેળવી શકો, આમાંથી પણ મેળવી શકો, ગોખવાની કાંઈ જરૂર નથી, બરાબર? ગમે ત્યાંથી તમે એમ અને એન મેળવી શકો. તો આ કહેવાય એનો એક્સિયમ, આ કહેવાય એક્સિયમ, કારણ કે આનું નામ એક્સ છે અને આનું નામે આ X1 Y1 થઈ ગયા. આ એક્સિયમ છે, આ વાયમ છે, એટલે કે આ વાયમ છે. તો તમને જે અનુકૂળ લાગે ત્યાંથી તમે એમ અને એન ગોતી શકો. આ બે કેવા છે, તો કે સરખા. જો વચ્ચે બરાબરની નિશાની છે, એટલે કે આ યામ અને આ યામ બે કેવા છે, સરખા છે. તો પેલા સાથે પેલું સરખું હોય, બીજા સાથે બીજું સરખું હોય. તો તમારે X થી ગોતવો હોય તો એ મળે, Y થી ગોતવા હોય તો પણ મળે, એટલે કે અહીંયા ગોખળ પટ્ટીને સ્થાન નથી, તમને અનુકૂળ લાગે ત્યાંથી તમે
એ મને એમ ગોતી શકો છો. ધારો કે આપણે અત્યારે હું એક્સ યામથી ગોતું છું, તમે ઘરે વાય યામથી ગોતવાનો પ્રયત્ન કરજો, થઈ જ જશે. ન થાય તો તમે મને કમેન્ટ કરી શકો છો. તો સૌથી પહેલાં આપણે બેના એક્સ યામ કેવા છે સરખા, તો આપણે આવું લખી શકીએ કે ભાઈ માઇનસ વન બરાબર છ એમ માઇનસ ત્રણ એન એના છેદમાં એમ પ્લસ એન. બેના એક્સ યામ કેવા છે સરખા, એટલે કે માઇનસ વન બરાબર છ એમ માઇનસ ત્રણના છેદમાં એમ પ્લસ એન. ચાલો તો હવે આને મોકલી દઈએ બરાબરની સામેની બાજુ, એટલે માઇનસ વન એમ પ્લસ એન, અહીંયા છ એમ માઇનસ ત્રણ એન. તો માઇનસ અંદર આપી દઈએ તો માઇનસ એમ માઇનસ એન થઈ જશે, બેને માઇનસ વન મળશે બરાબર છ એમ માઇનસ ત્રણ એન. એક બાજુ એમ વાળા ભેગા કરી, એક બાજુ એન વાળા, તો આ માઇનસ એન ભલે રહ્યો, ઓલા ઓછા ત્રણ એન ને આ બાજુ લઈ એટલે વત્તા ત્રણ એન થાય. બરાબર ના બરાબર એમનેમ છે, આ બાજુ છ એમ એમનેમ છે. માઇનસ એમ ને જવા દઈએ ઓલી બાજુ, એટલે એ થઈ જાય પ્લસ એમ. ત્રણ એન માંથી એન બાદ કરીએ એટલે અહીંયા વધે બે એન, છ એમ વત્તા એમ એટલે અહીંયા વધે સાત એમ. હવે આપણે એમ જેમ એન જોતા છે, બે ગુણોત્તર જોઈ છે, તો આ બે ને એમને રાખીએ, આ એન એની સાથે ગુણાકારમાં છે, એને એમ સાથે ભાગાકારમાં મોકલી દઈ, અને સાત એમ સાથે ગુણાકારમાં છે, એને આ બાજુ ભાગાકારમાં મોકલી દઈએ, એટલે એમના છેદમાં એમ, એમ અહીંયા એમનેમ છે, એનને મોકલી દીધો આપણે આ બાજુ છેદમાં, અને આ બાજુ સાતને મોકલી દીધો છેદમાં. તો ગુણાકારમાંથી ભાગાકારમાં જાય, એન ઓલી બાજુ ભાગાકારમાં ગયો, સાત આ બાજુ ભાગાકારમાં ગયો. આવું કરવાનું કારણ શું? તો કે જો આપણી પાસે આવો ગુણોત્તર હોય, આને આપણે કહેવાય ગુણોત્તર, તો આને આપણે આવું લખી શકીએ, તેથી એમ જેમ એન બરાબર બે જેમ સાત. તો અહીંયા આપણને વિભાજનનો ગુણોત્તર મળી ગયો છે કે ભાઈ આ બિંદુ પી એ રેખાખંડ એ બી નું બે જેમ સાત ભાગમાં વિભાજન કરે. તમે વાય બિંદુથી પણ ચેક ઘરે કરજો, અને એનો જવાબ જે આવે એ કમેન્ટ કરજો, બરાબર. ચાલો હવે લઈએ દાખલા નંબર પાંચ. એમાં આપણને જો નીચે રકમમાં શું કીધું છે કે એક્સ અક્ષના બિંદુઓ છે જેનું નામ છે એ વન માઇનસ ફાઈવ અને બી માઇનસ ફોર ફાઈવ ને જોડતા રેખાખંડનું ક્યા ગુણોત્તરમાં વિભાજન કરે તે શોધો, અને વિભાજન બિંદુના યામ પણ શોધો. શું કહે છે ફરીથી જુઓ કે એક્સ અક્ષ એક છે બિંદુઓ એ વન માઇનસ ફાઈવ અને બી માઇનસ ફોર ફાઈવને જોડતા એક રેખાખંડનું ક્યા ગુણોત્તરમાં વિભાજન કરે એ તમારે શોધવાનું છે, અને એ વિભાજન બિંદુના યામ પણ ગોતવાના છે. ચાલો અહીંયા ધ્યાન જો શું કહે છે કે ભાઈ એ અને બી થી એક રેખાખંડ બને છે. ધારો કે આપણે અહીંયા રેખાખંડ બનાવીએ, એ અને બી વડે એક રેખાખંડ બન્યો છે. અહીંયા છે એ, અહીંયા છે બી. એના યામ છે વન માઇનસ ફાઈવ અને બીના યામ છે માઇનસ ફોર. હવે આનું વિભાજન એક્સ અક્ષ દ્વારા થાય છે. ધારો કે આ એક બિંદુ છે, અહીંયા આવી રીતે ક્યાંકથી આમ એક્સ અક્ષ આપણે પસાર કરાવી દઈએ. આ આપણી ધારો કે એક્સ અક્ષ, આ એક્સ અક્ષ છે એ આને ક્યાંક સ્પર્શે છે આવી રીતે આ જગ્યાએથી, બરાબર. હવે આ એક્સ અક્ષ આપણે એવું માનીએ છીએ કે ભાઈ આપણે જે રેખાખંડ દોર્યો છે એ ત્રાસો દોર્યો છે. હકીકતમાં આડી શું હોય? એક્સ અક્ષ હોય, પણ આપણે રેખાખંડ આડો દોર્યો છે તો આપણે એવું માનીએ કે આલેખ થોડોક વળેલો છે, આલેખને આપણે ત્રાસો રાખ્યો છે, એટલે એક્સ અક્ષ આ રીતે છે. બાકી એક્સ અક્ષ હોય કેવી? સીધી જ હોય, બરાબર. આ સીધી જ છે, પણ આપણે આલેખને એવું સમજીએ કે થોડોક ત્રાસો આલેખ રાખ્યો છે, બરાબર. એવું સમજી લઈએ, અને આ બિંદુના યામ આપણે ગોતવાના છે, જેનું નામ આપણે રાખી દઈએ ધારો કે એમ.
બરાબર, આ એક્સ અક્ષ રેખાખંડ એ બી નું ક્યાંક વિભાજન કરી રહી છે, ઈ વિભાજનનો ગુણોત્તર આપણે ગોતવાનો છે કે ભાઈ આ કયા ગુણોત્તરમાં પેલા તો વિભાજન થાય છે. તો જો અહીંયા આપણી પાસે બે વસ્તુ માંગી, આ વિભાજન બિંદુના યામ પણ માંગ્યા છે અને વિભાજન જે થયું એ ગુણોત્તર પણ ગોતો, એટલે કે આપણે ગુણોત્તર એ ગોતવાનો છે અને વિભાજન બિંદુના યામ. આ બે વસ્તુ આપણને ગોતવાની કીધી છે. અગાઉના દાખલાઓ તમે જોવો તો એમાં વિભાજન બિંદુના યામ આપ્યા હતા, આપણે ગુણોત્તર ગોતો. એની અગાઉના લેક્ચરના દાખલા તમે જોવો તો ગુણોત્તર આપ્યો તો વિભાજન બિંદુના યામ ગોતા. હવે અહીંયા શું કર્યું તો કે એનાથી ને એક સ્ટેપ આગળ બે વસ્તુ એક સાથે ગોતવાની કીધી. તો જ્યારે તમને એક સાથે બે વસ્તુ ગોતવાની કહે ત્યારે તમારે ગુણોત્તરની ધારણા કરવાની કે ધારો કે એમ બિંદુ આ જે વિભાજન બિંદુ એમ છે એ રેખાખંડ એ બી નું કે જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે. આવી ધારણા ક્યારે કરવાની કે જ્યારે તમને એક સાથે બંને વસ્તુ ગોતવાની કે. અગાઉના દાખલામાં શું હતું તો કે આ બિંદુ આપી દીધું હતું અને આ ભાગ એમ અને એન આપણે ગોતતા હતા, બરાબર, એટલે કે આપણે એમ અને એન લઈ શકીએ. અગાઉના લેક્ચરના દાખલામાં શું હતું તો કે આપણને આ બિંદુ ગોતવાનું કીધું હતું અને આ ભાગ આપણને આપી દીધા હતા, ત્યારે તમારે વિભાજનનું જે સિમ્પલ સૂત્ર છે ને એ લગાડી શકો. પણ અહીંયા શું પ્રોબ્લેમ આવ્યો તો કે નથી આપણને ગુણોત્તર આપ્યો કે નથી વિભાજન બિંદુ આપ્યું. બે વસ્તુ એક સાથે જ્યારે ગોતવાની આવે ત્યારે તમારે ગુણોત્તરની ધારણા કરવી પડે. કયા ગુણોત્તરની? કે જેમ વન, અથવા તો તમે લેમડા જેમ વન પણ ધારણા કરી શકો છો. બરાબર, આપણે કે જેમ વન રાખીએ છીએ પણ લેમડા જેમ વન થી પણ દાખલો કરી શકાય. બરાબર, ખાસ સમજો કે એક સાથે બે વસ્તુ નથી એટલે આપણે ગુણોત્તરની ધારણા કરીએ છીએ. ઓકે, ચાલો. તો હવે આપણી પાસે અહીંયા x1 y1 x2 y2 છે. આ આપણી પાસે છે k અને આ આપણી પાસે છે 1. બરાબર, તો વિભાજન બિંદુ વિભાજન થઈ રહ્યું છે તો વિભાજન બિંદુના યામનું સૂત્ર લગાડીએ કે m એક્સ વાય બરાબર અહીંયા એમ એક્સ ટુ ની બદલે લાગશે કે એક્સ ટુ પ્લસ એન એક્સ વન ની જગ્યાએ લાગશે ખાલી એક્સ વન. અહીંયા બાજુમાં તમે વન લખો કે નો લખો ચાલે, છેદમાં કે પ્લસ વન. એવી રીતે કે વાય ટુ પ્લસ વાય વન છેદમાં કે પ્લસ વન. બરાબર, તો વન તમે લખો કે નો લખો ચાલે, એટલે આપણે કે એક્સ ટુ પ્લસ એક્સ વન કે વાય ટુ પ્લસ વાય વન છેદમાં કે પ્લસ વન કે પ્લસ વન. ઓકે, ચાલો. તો એ મુજબ આપણે જોતા જઈએ, એક્સ ટુ આપણી પાસે છે માઇનસ ચાર અને કે આપણો એમ નેમ, પ્લસ એક્સ વન આપણી પાસે છે ખાલી વન, અહીંયા આવી જશે વન, છેદમાં કે પ્લસ વન. પછી અહીંયા તમે જુઓ કે વાય ટુ આપણી પાસે છે 5 અને કે આપણે ગોતવાનો છે એમને, વાય વન છે આપણી પાસે -5 છેદમાં કે પ્લસ વન. બરાબર, તો આવી રીતે આપણે એના ગુણોત્તરને લખી શકીએ. બરાબર, એટલે કે તમે જુઓ તો એક્સ વાય બરાબર અહીંયા આપણી પાસે થઈ ગયા -4 કે પ્લસ વન અને કે પ્લસ વન, 5 કે -5 ના છેદમાં કે પ્લસ વન. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે તો કે આ શું આપણને આપ્યું હતું, એક્સ અક્ષ. આનું ખૂબ જ મહત્વ છે.
જો ગણિતમાં તમારે દાખલાને સેલા બનાવવા હોય ને તો એક એક શબ્દનું મહત્વ સમજવું પડે. હવે એક એક શબ્દનું મહત્વ, વિભાજન કોણ કરે છે? એક્સ અક્ષ. અને જ્યારે એક્સ અક્ષ દ્વારા વિભાજન થતું હોય તો એક્સ અક્ષની અંદર વાયામ હંમેશા શું હોય? ઝીરો. તમે આવું ધોરણ 9ના યામ ચેપ્ટરની અંદર આ વસ્તુ શીખી ગયા છો. યામ ભૂમિતિ ચેપ્ટર ધોરણ 9માં આવતું તો ત્યાં આપણે એવું શીખેલા હોય કે જો કોઈ બિંદુ એક્સ અક્ષ પરનું હોય તો એના વાયામ ઝીરો થાય. એટલે કે આ બિંદુ જો છે કેનું? એક્સ અક્ષનું બિંદુ પણ કહેવાય. એ બીનું પણ છે, એક્સ અક્ષનું પણ છે. જો તમારે વસ્તુ સમજવી તો તમે ધોરણ 9નો લેક્ચર પણ જોઈ શકો છો, બરાબર. તો અહીંયા આપણે એક્સ અક્ષ આપેલા હોવાથી એવું લખી શકીએ કે એક્સ ઝીરો, વાયમ શું લખવો પડે? ઝીરો બરાબર માઇનસ 4k પ્લસ 1ના છેદમાં k પ્લસ 1 ને 5k માઇનસ 5ના છેદમાં k પ્લસ 1, બરાબર. તો જો અહીંયાથી આપણને એક્સિયામ, આ આપણો એક્સિયામ કહેવાય, આ આપણો વાયમ કહેવાય. હવે આપણે તો શું ગોતવો છે? ગુણોત્તર ગોતવો છે. તો આ બાજુ એક્સ છે ને આ બાજુ કે છે, તો આ બેને નો સરખાવાય. શું કામ? તો કે એક્સ અને કે એક સાથે બે ચલ કોઈ દિવસ મળે નહીં, માટે આપણે શું સરખાવશું? તો કે ઝીરો બરાબર 5k માઇનસ 5ના છેદમાં k પ્લસ 1. એટલે આપણે શું સરખાવવું પડે? 0 બરાબર 5k માઇનસ 5ના છેદમાં k પ્લસ 1. શા માટે આની સરખામણી થઈ? અગાઉ તો આપણે એવું કીધું હતું તમે ગમે એને સરખાવી શકો. ત્યારે આપણી પાસે આ બે બિંદુના યામ હતા, એટલે આપણે ગમે એને સરખાવી શકીએ. અહીંયા શું થયું? ખાલી એક બિંદુના યામ આપણને આપેલા છે, ડાયરેક્ટ નથી આપ્યા. કેવી રીતે આપ્યા? ઇનડાયરેક્ટ આપ્યા, એક્સ અક્ષ શબ્દ મૂકીને આપ્યા, બરાબર. ખાસ સમજવાનું છે આટલું જ. ચાલો તો હવે આને મોકલી દઈએ આ બાજુ, એટલે ઝીરો સાથે બધાનો ગુણાકાર શું થઈ જાય? ઝીરો થઈ જાય. 5k માઇનસ 5, માઇનસ 5 ને આ બાજુ મોકલી દઈએ એટલે એ થઈ જાય 5 બરાબર 5k. આ 5 ને જવા દઈએ છેદમાં કે, એના છેદમાં કાંઈ ન હોય, 1 તો હોવાનો જ છે. તો અહીંયા થઈ ગયા 5 એકા 5, એટલે કે 1 ના છેદમાં 1 બરાબર k ના છેદમાં 1. તેથી k જેમ 1 બરાબર 1 જેમ 1, મતલબ આ k બરાબર એ શું મળી ગયા? 1. અને ઓલી બાજુ તો 1 હતો જ તે. તો પહેલો પ્રશ્ન આપણો સોલ્વ થઈ ગયો કે ગુણોત્તર શું થાય? તો કે 1 જેમ 1. તો અહીંયાથી આપણને k જેમ 1 એટલે કે ગુણોત્તર મળી ગયો. બીજો પ્રશ્ન શું છે? જો કે વિભાજન બિંદુના યામ એટલે કે એમ પણ તમારે ગોતવાનું છે. તો અહીંયા પણ દાખલો બે રીતે કરી શકાય. થોડુંક વિચારો, કેવો ગુણોત્તર આવ્યો? 1 જેમ 1, મતલબ બિંદુ એમ સરખા ગુણોત્તરમાં છે, એટલે ક્યાં હોય? વચ્ચે, એટલે કે મધ્ય બિંદુ પણ આપણે કહી શકીએ. પણ ધારો કે આવું આપણને યાદ ન આવ્યું કે ભાઈ આ તો 1 જેમ 1 આવ્યો એટલે વચ્ચે જ હશે, તો કાંઈ વાંધો નહીં, વિભાજન બિંદુનું સૂત્ર આપણે લગાડીએ છીએ, બરાબર. પણ જેને દાખલો સહેલો કરવો હોય, શોર્ટકટમાં કરવો હોય, તો એના માટે આપણે એને સમજાવી શકીએ કે ભાઈ બે બાજુ કેવો આવ્યો? 1 જેમ 1 ગુણોત્તર સરખો. સરખો ગુણોત્તર ક્યારે હોય? બિંદુ બરાબર વચ્ચે હોય તો. ઓકે, ચાલો તો આપણે વિભાજન બિંદુનું સૂત્ર લગાડી દઈએ કે ભાઈ આપણને ધારો કે એવું યાદ નથી આવતું, તો આપણે એવું કહી શકીએ કે ભાઈ બિંદુ એમ એ રેખાખંડ એ બી નું વિભાજન બિંદુ છે. એમ છે એ વિભાજન બિંદુ છે. તો આપણે વિભાજન બિંદુ એમ એક્સ વાય જોતું હોય તો આપણે સૂત્ર લગાડી દઈએ mx2. આપણી પાસે સૂત્ર mx2 વાળું લગાડવાની જરૂર નથી, આપણી પાસે સૂત્ર આ જ લગાડી દઈએ, kx2 પ્લસ x1 ના છેદમાં k પ્લસ 1, ky2 ના પ્લસ y1 ના છેદમાં k પ્લસ
वन આવું આપણે ઇક્વેશન લગાડી દીધું. તો જુઓ કે આપણી પાસે છે 1, એક્સ 2 આપણી પાસે છે માઇનસ 4, એક્સ 1 આપણી પાસે છે ખાલી 1, છેદમાં કે થઈ જાય 1 પ્લસ 1. પછી કે વાય 2, કે છે આપણી પાસે 1, વાય 2 આપણી પાસે છે 5 વત્તા y1 આપણી પાસે છે માઇનસ 5. તો એ વત્તાને બદલે આપણે ડાયરેક્ટ લખી નાખીએ માઇનસ 5, છેદમાં k છે 1 પ્લસ 1. અહીંયા સાદું રૂપ આપી દઈએ, 4 એકા 4 અને માઇનસ પ્લસ માઇનસ એટલે માઇનસ 4, પ્લસ 1 છેદમાં 1 ને 1 2. પછી અહીંયા 5 એકા 5 માઇનસ 5 છેદમાં 2, 4 માંથી 1 જાય એટલે 3 ને મોટાની નિશાની એટલે માઇનસ 3, અને 5 માંથી 5 જાય એટલે 0 ના છેદમાં 2 એટલે કે માઇનસ 3/2, અને 0 ના છેદમાં કંઈ પણ મૂકો એટલે જવાબ આવી જાય 0. એટલે કે M જે બિંદુ M છે એના યામ થઈ ગયા માઇનસ 3/2 0. બરાબર, જોવો તમે YM શું આવ્યો, 0 જ આવે. શું કામ, ક્યાં હતું, એક્સ અક્ષ ઉપર. બરાબર, જે આપણે અહીંયા ધારણા કરી હતી એ જ વાત અહીંયા જવાબમાં પણ આવે છે. એટલે હંમેશા યાદ રાખજો નિયમ કે આવા કોઈ શબ્દ આપે, એક્સ અક્ષ, વાય અક્ષ, અક્ષની વાત આવે ને ત્યારે દાખલામાં થોડુંક ટ્વિસ્ટ મૂકેલું જ હોય અને એ તમારે જાતે સોલ્વ કરવું પડે. બરાબર, એટલે એક્સ અક્ષ છે એટલે આપણે વાયામ અહીંયા 0 લીધો, અને છેલ્લે જો એ બિંદુનો વાયામ આવ્યો હોય શું, 0 જ. ઓકે, ચાલો હવે લઈ લઈએ આપણે દાખલા નંબર 6. ચાલો હવે લઈ લઈએ દાખલા નંબર 6. જો નીચે રકમમાં આપણને એવું કીધું છે કે જો 1, 2, 4y, x6 અને 3, 5, a1 સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય તો x અને y શોધો. ચાલો અહીંયા ધ્યાન, આપણને આવા 4 બિંદુ આપી દીધા છે. આ 4 એ 4 શેના બિંદુ છે, તો કે આપણને એવું કીધું કે આ 4 એ 4 એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક બિંદુઓ છે. આપણે ક્રમિક બિંદુ આપી દઈએ ABCD, જેમાં A છે આપણી પાસે 1, 2, B છે આપણી પાસે 4 અને y, C છે આપણી પાસે x અને 6, અને D છે આપણી પાસે 3 અને 5. તો આપણને કીધું કે ભાઈ આ એક્સ અને જે વાય છે એને ગોતવાનો છે. ચાલો રેડી, તો સૌથી પહેલા તમે જુઓ કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો, તો આપણને સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમો આવડવા જોઈએ. આપણે અગાઉ લેક્ચરની અંદર બધા જ આકારના નિયમો સમજાવેલા છે. જો તમારી લેક્ચર જોવાનો બાકી હોય ને તો પહેલા એ લેક્ચર જોશો ને, તો આ દાખલો તમારા માટે બહુ ઈઝી છે. શું કામ, તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક નિયમ આપણી પાસે હતો જે આપણે કરાવેલો છે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણના જે વિકર્ણ હોય, આ જે વિકર્ણ હોય એ બંનેનું મધ્ય બિંદુ હંમેશા સરખું હોય. એટલે કે ધારો કે આપણે આને નામ આપીએ એમ, તો આપણે એવું લખી શકીએ કે AC નું મધ્ય બિંદુ બરાબર BD નું મધ્ય બિંદુ. બેના મધ્ય બિંદુ હંમેશા કેવા હોય, સરખા હોય. એટલે કે આપણે આવું લખવું હોય તો લખી શકીએ કે રેખાખંડ AC નું મધ્ય બિંદુ બરાબર રેખાખંડ BD નું મધ્ય બિંદુ. બરાબર, બેના મધ્ય બિંદુ કેવા હોય, સરખા હોય. હવે મધ્ય બિંદુની વાત છે તો મધ્ય બિંદુનું સૂત્ર લાગવું પડે. AC નું મધ્ય બિંદુ તો ન્યા આપણે લગાડીએ કે ભાઈ x1 વત્તા x2 ના છેદમાં 2, y1 વત્તા y2 ના છેદમાં 2 બરાબર. સામે તમે જુઓ તો ન્યા BD ના મધ્ય બિંદુની વાત છે, તો BD માટે પણ આપણે સૂત્ર લગાડી શકીએ કે ભાઈ x1 પ્લસ x2 ના છેદમાં 2, y1 પ્લસ y2 ના છેદમાં 2. બે બાજુ આપણે મધ્ય બિંદુનું સૂત્ર લગાડીએ. તો જો બેના x યામ એટલે કે 1 પ્લસ x 1 પ્લસ x
છેદમાં બે, બે ના વાયામ એટલે કે બે પ્લસ છ છેદમાં બે બરાબર સામે બીડી ની વાત છે તો બે ના એક્સિયામ એટલે કે ચાર પ્લસ ત્રણ ના છેદમાં બે અને વાય પ્લસ પાંચ ના છેદમાં બે આવી રીતે આપણે લખી શકીએ. પછી તમે જુઓ તો અહીંયા આપણે સાદું રૂપ આપતા જઈએ પણ એના સાથે સાથે આપણે એવું કહી શકીએ કે ભાઈ બે ના એક્સિયામ અને બે ના વાયામ કેવા છે સરખા. મધ્ય બિંદુ કેવા હોય સરખા હોય તો એના યામ પણ કેવા થઈ જાય સરખા. તો આપણે આવું લખી શકીએ કે ભાઈ વન પ્લસ એક્સ ના છેદમાં બે બરાબર અહીંયા જુઓ તમે ચાર ને ત્રણ સાત ના છેદમાં બે અને આપણે એવું લખી શકીએ કે છ ને બે આઠ આઠ ના છેદમાં બે બરાબર વાય પ્લસ પાંચ ના છેદમાં બે. બે ના એક્સિયામ સરખા બે ના વાયામ સરખા. હવે તમે જુઓ તો સૌથી પહેલા આ બે ને મોકલી દઈએ ઓલી બાજુ એટલે એક્સ પ્લસ વન પ્લસ એક્સ સાત ગુણ્યા બે ભાગાકારમાંથી ગુણાકારમાં એના છેદમાં બે એટલે બે બે ઉડી ગયા. જો તમને ડાયરેક્ટ શોર્ટકટ આવડતો હોય તો આપણે કહી શકીએ કે ભાઈ છેદમાંથી બે જગ્યાએ છેદમાં બે હોવાથી ઉડી પણ જાય. એવું ન આવડે તો આપણે આ રીતે ઉડાડી શકીએ આ બે ને મોકલી દીધા ઓલી બાજુ. હવે શું વધ્યું તો કે વન પ્લસ એક્સ બરાબર સાત વન ને જવા દે ઓલી બાજુ એટલે એ થઈ જાય માઇનસ તો એક્સ બરાબર આપણને મળી ગયો છ. એટલે કે આપણને એક્સ અને વાય ગોતવાના કીધા હતા તો એક્સ મળી ગયા છ. અહીંયા તમે જો આ બે ને મોકલી દઈએ આ બાજુ આઠ ગુણ્યા બે છેદમાં બે વાય પ્લસ પાંચ તો બે બે ઉડી ગયા એટલે કે આઠ બરાબર વાય પ્લસ પાંચ પ્લસ પાંચ ને આ બાજુ મોકલી દઈએ એટલે માઇનસ પાંચ તો વાય બરાબર આઠ માંથી પાંચ જાય એટલે ત્રણ તો અહીંયા આપણને મળી ગયો વાય. અને જો એ બિંદુ બે ગોતવાના કહે તો આપણે લખી શકીએ કે બી બી બિંદુ શું થાય ચાર વાય એટલે કે ચાર અને વાય શું મળ્યો ત્રણ તથા બીજું બિંદુ આપણી પાસે છે સી જેમાં એક્સ હતો સી એક્સ છ એક્સ કેટલા છે છ અને છ તો આ રીતે પણ તમે લખી શકો જો બિંદુ માગે તો બરાબર. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. જો આમાં કંઈ ક્વેરી લાગે કંઈ ન સમજાય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓની કમેન્ટ આવે છે હું એને કમેન્ટનો રિપ્લાય પણ આપું જ છું બરાબર. તો આભાર. જય હિન્દ જય ભારત.